સાંતલપુરના ગોખાતર ગામે જૂની ગંભીર અદાવતને લઈ ધીંગાણા બાદ સામસામે ફરિયાદ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગોખાતર ગામે થયેલ ધીંગાણાને લઈને રાજકારણ ગરમાયું કોરોના મહામારી વચ્ચે ગઈકાલે સાંતલપુર તાલુકાના ગોખાતર ગામે ધીંગાણ સર્જાયું હતું જેમાં ઠાકોર અને મુસ્લિમ સમાજ જૂની અદાવતમાં સામસામે આવી જતા જૂથ અથડામણ થઈ હતી જેમાં પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા તાત્કાલિક પાટણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં બંને પક્ષોએ સામસામે મારામારીની ફરિયાદ નોંધાવી છે જો કે રાત્રિથી જ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે ઘટનાને લઈ આજે અલ્પેશ ઠાકોરે ગોખાતર ગામની મુલાકાત કરી સ્થિતિ જાણી હતી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગોખાતર ગામના મલેકે ગોખાતર ગામના લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપીઓ ધાતક હથિયારો સાથે તેમની બહેનના ઘરે આવીને પોતાની દીકરી સોંપી દેવા જણાવ્યું હતું આ દરમિયાન આરોપીઓએ ફરિયાદીની બહેન ઉપર ધારિયા વડે હુમલો કર્યો હતો આ સાથે લાકડી અને ધારિયા જેવા હથિયારો વડે હુમલો કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા જેમાં પોલીસે આરોપીઓ સામે આઈપીસીની કલમ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ ત્રણસો ત્રેવીસ બસો ચોવીસ એકસો ઓગણપચાસ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભાજપના નેતાઓ એટલે કે પાટણ જિલ્લાના સંસદ સભ્ય ભરતસિંહ ડાભી અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર આવ્યા ઠાકોર સમાજની મદદ તાત્કાલિક ધોરણે બાકી રહેલા આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી અલ્પેશ ઠાકોરે લીધી ગોખાતર ગામની મુલાકાત ભરતસિંહ ડાભીએ લીધી ઘાયલની મુલાકાત તો રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે ગોખાતર ગામે મુલાકાત કરી આ તરફ સામે પક્ષે ગોખાતર ગામના સેંધાભાઈ ઠાકોરે પણ નવા ગામના છ લોકો સામે મારામારીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ પ્રાથમિક શાળા નજીક ઊભા હતા તે દરમિયાન આરોપીઓ કુલ્હાડી ધારીઓ લોખંડની પાઇપ અને લાકડીઓ જેવા ધાતક હથિયારો સાથે આવ્યા હતા આરોપીઓએ ફરિયાદીને અગાઉની ફરિયાદના સમાધાન લેખમાં સહી કરવા તેમના ઘરે જવા કીધું હતું જેથી ફરિયાદીએ ના પાડતા આરોપીઓએ ધાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો પોલીસે આરોપીઓ સામે આઈપીસીની કલમ એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસ ત્રણસો પાસઠ ત્રણસો સાત ત્રણસો છવ્વીસ ત્રણસો ચોવીસ ત્રણસો ત્રેવીસ બસો ચોરાણું બી પાંચસો છ બે મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સૂત્રોએ જણાવ્યું હતું કે વિધર્મી યુવક અગાઉ સ્થાનિક યુવતીને ભગાડી ગયો હતો જો કે બાદમાં સમજાવટને અંતે યુવતીને પરત તેના ઘરે મોકલી દેતા તેના હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્ન કરી દેવાયા હતા સ્થાનિક યુવતી પિયરમાં આવતા ફરીથી વિધર્મી યુવક તેને ભગાડી ગયો હોવાથી અવારનવાર બંને જૂથ વચ્ચે ટકરાવ ચાલ્યો આવે છે જેને લઈ મામલો બિચકતા ગઈકાલે લોહિયાળ ધીંગાણું સર્જાયું હતું